नमस्कार मित्रों, गया वीडियो में आपणे प्रकरण 3 पागड़ी नू मूल्यांकन एनी केटलीक महत्वनी थीअरी समझी थी अने एमां छेले आपणे समझ्या था कि भागीदारी पेढ़ीनी पागड़ी नू मूल्यांकन करवानी 4 पद्धतिओ छे। आ 4 पद्धतिओमांथी प्रथम पद्धति सादी सरेराश नफानी पद्धति, एटले कि अहीं पेढ़ीनो 4-5 वर्षनो नफो छेल्ला वर्षोनो नफो आपेलो होय अने ते नफाने आधारे सरेराश गणी अने पछी तेना आधारे पेढ़ीए खरीदीना वर्षो जे नक्की कर्या होय तेने आधारे सरेराश नफाने गुणता पागड़ी मळे छे। एटले अहींया आपणे स्वाध्यायनो दाखला नंबर 4 ए आपणे आ पहेली पद्धति छे सरेराश नफानी पद्धति, एना द्वारा गणतरी जोईशुं अने समजीशुं। भावेश अने विपुलनी भागीदारी पेढ़ी ना सरेराश नफानी 4 वर्षनी खरीदीना आधारे पागड़ीनी गणतरी करो। एटले सरेराश नफो जे आपणे शोधीए ए सरेराश नफाने 4 वर्ष गुणशुं एटले आपणे पागड़ीनुं मूल्यांकन मळशे। अहींया छेल्ला 5 वर्षनो नफो आपणने आपी दीधो छे 2011-12 1,12,13 1,10,000 13-14 1,80,000 14-15 2,00,000 1,500 1,50,000। અહીંયા એક બીજી બાબત ધ્યાન રાખવાની છે કે યોગ્ય સરેરાશ પદ્ધતિ એવું કેટલીક વાર દાખલામાં પૂછે છે, એટલે આપણે અહીંયા નજર મારવાની, જો નફો દર વર્ષે વધઘટ થતો હોય તો હંમેશા સાદી સરેરાશ જ ગણવાની છે, અને નફામાં જો સતત વધારો થતો હોય તો ત્યારે આપણે ભારી સરેરાશ ગણીશું। અહીંયા 1,00,000 1,10,000 1,80,000 2,00,000 પછી 1,50,000 થઈ ગયા, એટલે ઘટ્યો પાછો નફો, એટલે અહીં હંમેશા સાદી સરેરાશ જ આવશે। તમને યોગ્ય પદ્ધતિ કે તો પણ સાદી સરેરાશ પદ્ધતિથી આપણે નફાની ગણતરી કરીશું। એટલે સૌથી પહેલાં નફાનો આપણે સરવાળો કરીશું, તો નફાનો સરવાળો 7,40,000 મળે છે। અહીંયાનું સૂત્ર છે સરેરાશ નફો બરાબર આપેલા વર્ષનો કુલ નફો, વર્ષો હોય એનો સરવાળો એટલે કે 7,40,000, અને વર્ષોની સંખ્યા 1, 2, 3, 4 અને 5 એટલે 5 વડે ભાગીશું, 5 વડે ભાગતા આપણને અહીંયા 1,48,000 રૂપિયા એ સરેરાશ નફો મળે છે। હવે 1,48,000 જે સરેરાશ નફો મળ્યો એને 4 વર્ષની ખરીદી આપણને દાખલામાં આપી દીધેલી હોય, જેટલા વર્ષની ખરીદી હોય તે અહીંયા 4 વર્ષની છે, એટલે 4 વર્ષે ગુણીશું એટલે 5,92,000 રૂપિયા પાઘડીની કિંમત મળશે। બોર્ડની પરીક્ષામાં 4 માર્કનો દાખલો હોય છે, દરેક ગણતરી ટીક પ્રમાણે 1-1 માર્ક હોય છે, 1, 2, 3 અને સૂત્ર એના આધારે આપણને અહીંયા 4 ગુણ બહુ સરળ રીતે મળી શકે એમ છે। સામાન્ય વિદ્યાર્થી પણ નબળું વિદ્યાર્થી હોય તે પણ જો આ પ્રકરણની અંદર ખૂબ જ મહેનત કરે તો એ આરામથી માર્ક મેળવી શકે છે।